નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં. હું છું ગીતા વઘાડિયા. અમરેલીના સાંસદ નારણ કાછડિયાની ડોક્ટરને ધમકી આપ્યાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. સાંસદ ડોક્ટરને ધમકી આપતા હોવાની આ કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ. સાવરકુંડલાના મેડિકલ ઓફિસર અને તેના ઉપરી અધિકારી વચ્ચેની ઓડિયો ક્લિપ આ વાયરલ થઈ છે, ત્યારે મેડિકલ ઓફિસર અને ઉપરી અધિકારીની વાતચીતમાં સાંસદે ધમકી આપ્યાનો આરોપ લગાવાયો છે. દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા ધમકી આપ્યાની આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જોકે એબીપી અસ્મિતા આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. અમરેલીના સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલના એક તબીબ અને તેના ઉચ્ચ અધિકારી સાથેની વાતચીતની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં અમરેલીના સાંસદ નારણ કાછડિયા સામે અમરેલીના મેડિકલ ઓફિસર ડોક્ટર હાર્દિકને ટોર્ચર કરવી જોઈ લેવાની પર ધમકી આપતી આ કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. વાયરલ ઓડિયો ક્લિપની એબીપી અસ્મિતા કોઈ પુષ્ટિ નથી કરતું, પરંતુ આ ઓડિયો ક્લિપમાં આરોપ એ લગાવવામાં આવ્યો છે કે હોસ્પિટલમાં દાખલ કરવા માટે સાંસદે ફોન પર ધમકી આપી અને ટોર્ચર કર્યા. જોકે આવો આપને એ કથિત વાયરલ ઓડિયો ક્લિપ સંભળાવીએ. બોલો સાહેબ, ડોક્ટર હાર્દિક બોરીસાગર વાત કરો. અશોકભાઈ બોરીસાગર નો છોકરો. ભાઈ અશોકભાઈ બોરીસાગર નો છોકરો અશોકભાઈ નું ઓળખું છું. પેલું પેશન્ટ આવ્યું બપોરે 1:30 વાગે આવ્યું, બરાબર. અત્યાર સુધી એને આટા માર્યા, અત્યાર સુધી એમને ત્યાં આટા માર્યા. પછી હમણાં ડોક્ટર વિના આવ્યા અને એને કીધું 95-97 ઓક્સિજન છે, આપણે દાખલ થવાની જરૂર નથી. એમને દવા લખી આપી ને છૂટા, એડમિટ ન થયા. તો આ વસ્તુ આપડે 1:30 વાગે ન કરી શકત, તો અત્યારે લગી 3 કલાક નો બેહવું પડત. 1:30 વાગાનું સાહેબ આવેલું નથી. પેલી વસ્તુ તો એ છે, તમે છે ને ભાઈ દલીલ કરો માં એટલા માટે દલીલ નથી કરવાની કે મને ખબર છે એટલા માટે. કારણ કે મને જ ફોન એનો આવ્યો હતો અને મેં તમે ભાઈ ત્યાંથી નીકળી જાઓ, મને 1:01:33 ફોન આવ્યો હતો અને 2 વાગે ત્યાં હાજર થઈ ગયા હતા. કેમ સાહેબ દલીલ ના કરીએ એટલે અમે અહીંયા સર એક પેશન્ટ નથી હોતું સાહેબ. તમે દલીલ નહીં તો તારા બાપુજી વાત કરી દલીલ કરવા. અમારે એક પેશન્ટ નથી હોતું, ઘણા બધા પેશન્ટ હોય છે. તમે છે ને દલીલ કરવાનું બંધ કરો. પેલા તો તમે સાવરકુંડલા માં ધ્યાન આપો, બરાબર. આખા જિલ્લામાં સાવરકુંડલા ની ફરિયાદ કેમ આવે? આખા જિલ્લામાં સાવરકુંડલા ની ફરિયાદ કેમ આવે? બીજે ક્યાંય નું આવે? ઈ તમારી પાસે આવે છે, બીજા બધા કલેક્ટર ના પણ એમાં એવું છે કે અમારી પાસે અમારો નંબર હોય એટલે અમારી પાસે આવે. નહીં નહીં એવું છે 99% અમે કામ સારું કરીએ છીએ, પણ 1% પહોંચી નથી શકતા. તમારામાં 3 કલાક સુધી ભલા માણસ તારા ફાધર ને છો તો તને ખબર ને, આપણા પરિવાર માં કોક ને થયો હોય તો એની હાલત કેવી હોય, એટલો તો તારા જાતે નક્કી કે લાલભાઈ. હા તો એ તો બરાબર જ છે ને, પણ અત્યારે પણ અમને આપણે આમાં જો આમાં તને કહો આપણે જેટલું માનવ જો સાહેબ તમને કહો માનવ મારી વાત સાંભળો મારી વાત સાંભળો માનવ સ્ટાફ ને બીજે મોકલી દે છે, બરાબર. તો એ તમને ફરિયાદ કરીએ તો તમે ના પણ મારી વાત સાંભળો, બધે સ્ટાફ ની કમી છે, બધે તમને ફરિયાદ કરીએ છે. અમારો એક મેડિકલ ઓફિસર, અમારો એક ડોક્ટર ત્યાં જેલમાં છે, તમે ફરિયાદ કરી છે. એ તમને ફરિયાદ તો તમે ના પણ ભાઈ કામ ઓછું થાય છે તો તમે ફરિયાદ કરો છો, એવું કેમ કરો સાહેબ? ભાઈ તું પેલા મારી વાત સાંભળી રાખી એટલા માટે કે હું તમને એ કહું છું કે અત્યારે કોઈ કોઈની ફરિયાદ કરવાની જરૂર નથી. અત્યારે માનવતા ખાલી આપણે માનવતા બતાવવાની છે, બીજું કશું નથી કરવાનું. 24 કલાકની ડ્યુટી કરી છે આપણે, બીજું કશું નથી કરવાનું. 24 કલાકની ડ્યુટી હોય જાય. તમારા સ્વભાવ ઉપર મને ખબર પડી જાય, કારણ કે ડોક્ટર નો સ્વભાવ કેવો હોય ખબર છે? શાંત હોય. આ તમારો જે સ્વભાવ છે ને એની ઉપર ખબર પડી જાય. હું તો આખા જિલ્લામાં બધા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, સિવિલમાં બધે જાઉં છું સાહેબ. ડોક્ટરો નો સ્વભાવ અડધો તો પેશન્ટ એમનો હાજો થઈ